જણાવો કે હવે ઓફકોર્સ વેલ્થ બનાવવા માટે શું માર્કેટ્સ આપણને સાથ આપશે કે નહીં આવશે, શું જે એક ટ્રબલ ટાઈમ્સ આપણે કે વોલેટાઇલ ટાઈમ્સ જે 2022માં જોયા, શું 2023માં તમને સુધારતા દેખાઈ રહ્યા છે? માર્કેટનો ટ્રેન્ડ એકંદરે કેટલો કેવો રહી શકે છે? સૌથી પહેલા તમને પણ નવ વર્ષની બહુ ખૂબ શુભકામનાઓ, તમને તમારા બધા વ્યુઅર્સને. જો તમે જોવો તો 2022નો સાલ એક મોડરેટ સાલ જેવું રહ્યું, પણ એમાં એવું હતું કે ઇન્ડિયન માર્કેટ ગ્લોબલ માર્કેટ કરતા બહુ સારી રીતે પરફોર્મ કર્યા. ઇન્ડિયન નિફ્ટી જયારે 4-5% ઉપર હતું, આઈ થિંક યુએસ અને બધા માર્કેટ MSCI જે છે 20% ડાઉન હતું. તો એટલે ઇન્ડિયન માર્કેટ હેલ્ડ ઓન, અને ધીસ સ્પીક્સ અ વોલ્યુમ અબાઉટ. ગયા વર્ષમાં આપણે જોઈએ તો એટલા બધા યુક્રેન વોર થી લઈને શું શું ઇસ્યુ ના આવ્યા, એનો ફેડનો જો અગ્રેસિવ પોલિસી બધા થઈ ગયા. તો મને લાગે છે જેવી રીતે આપણે 23માં જઈએ છીએ, જે ઇન્ડિયા સ્ટોરી જે છે એ તો રહેશે, એનો આપણે લોંગ ટર્મ જે ઇન્ડિયા સ્ટોરી છે ઇન્ટેક્ટ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ થોડા ઘણા જે હેડવિન્ડ્સ છે એ રહેવાના છે. જો યુએસમાં સ્લો ડાઉન, યુનો જયારે પણ એટલું અગ્રેસિવ અનવાઇન્ડિંગ થાય ઓફ ક્યુઈ ઓર એટલું અગ્રેસિવ ઇન્ટરેસ્ટ રેટ ઉપર થાય, તો એનો ઇમ્પેક્ટ ડિમાન્ડ ઉપર થોડું લેગ થી આવે. તો તમે અમે જોશો કે જો એ ગયા 6 મહિનામાં જે રેટનો વધારો કર્યો, જે ક્યુઈ કરે છે, વિડ્રો કરે છે, એનો ઇમ્પેક્ટ ડિમાન્ડ ઉપર હવે આવવા મળશે. તો જે થોડું સ્લોડાઉન એક્સપેક્ટેડ છે, યુનો એ કદાચ પહેલા 6 મહિનામાં આવી શકે છે, અને એના પછી જે ફેડની પોલિસી હશે, એમનો જે રિસ્પોન્સ હશે, એનાથી આપણને આગળ જોશું. તો એ વર્ષમાં માર્કેટ વન વે ક્યાં પણ નહીં જાય, માર્કેટ વિલ બી સાઇડવેઝ ટુ વોલેટાઇલ, બટ ટ્રેન્ડ જે પોઝિટિવ રહેશે, પણ એમાં પણ થોડીક વોલેટાઇલ માર્કેટ ઘણું રહેશે. તો એ જોઈને જ માર્કેટમાં રોકાણ કરવું જોઈએ. એ વર્ષે માર્કેટ તમને બહુ સ્મૂથ અને ઇઝી નહીં મળે.